લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે ત્યારે હવે શક્તિસિંહે ભાજપ સામે આકરા પ્રહાર કર્યા છે. ભાજપ સામે પ્રહાર કરતા શું કહ્યું શક્તિસિંહ ગોહિલે, જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ પેપર ફૂટે છે અને ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે. જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા તે રીતે હવે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટીએ હવે લોકશાહીને કલંકિત કરે તેવું કામ સુરતમાં કર્યું છે. તેના કારણે હવે ભાજપને બીજી બેઠકો પર નુકસાન ભોગવવું પડશે, આવું શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે વધુમાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં. હું દિલથી આજે પાવી જેતપુરમાં છોટાઉદેપુર પાર્લામેન્ટ સીટના અમારા ઉમેદવાર ભાઈ સુખરામભાઈ રાઠવાની જનસભામાં મળેલા સાથ, સહયોગ અને સમર્થન માટે કોંગ્રેસ પક્ષ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીએ અહંકારનું વલણ અપનાવ્યું. જ્યાં આગળ ખરેખર ગ્રામીણ વિસ્તાર, આદિવાસી, બક્ષી પંચ, જરૂરિયાતમંદ માટે નાણાં વપરાવવા જોઈએ, એ નાણાંઓ નકલી ઓફિસો ઊભી કરીને ભયંકર ભ્રષ્ટાચાર કરાયો છે. એક સરકારના જ IAS અધિકારીએ એનું હૃદય દ્રવી ઉઠ્યું અને કાગળ લખીને આપ્યો કે આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા છે. શાળામાં શિક્ષક નથી, શાળાની સુવિધા નથી અને બાળક ચોથા ધોરણમાં હોય એને પહેલા ધોરણ જેટલું પણ આવડતું નથી. બાળક તેજસ્વી છે પણ એને ભણાવનાર શિક્ષક જ નથી. આ જે વિસ્તારોની અવગણના ભારતીય જનતા પાર્ટીએ કરી છે એના સામે લોકોનો આક્રોશ છે. નોકરીઓ નથી, મોંઘવારી આસમાને છે. બીજી તરફ પેપર ફૂટે છે, ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે. સરકારી કર્મચારીની બદલે આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, જૂની પેન્શન યોજના નહીં, તમામ લોકો દુઃખી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ છતાં અહંકારમાં રાચે છે. લોકો સાથે સંવાદ કરવો જોઈએ, આ લોકશાહીનો સિદ્ધાંત છે. પરંતુ સંવાદ નહીં, સંઘર્ષ કરો, લાઠી ચલાવો, આબરૂ પાડો, પાઘડી પાડો અને દાદાગીરી કરો. આ જે ભાજપનો અહંકાર છે, અહંકાર તો જેની સોનાની નગરી હતી એનોય નથી ટક્યો. લોકશાહીમાં લોકો મહાન છે અને એટલા માટે જનતા જનાર્દન, લોકો કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વોટ પણ આપવાના છે અને નોટ પણ આપે છે. પ્રેમ, આશીર્વાદ અને સમર્થન સમગ્ર ગુજરાતમાં જે મળી રહ્યું છે એ માટે મારા વહાલા તમામ ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે અમારા AICCના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી, અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, શૈલેષભાઈ પરમાર, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ આજે અમારો આ પ્રવાસ કાર્યક્રમ ચૂંટણીલક્ષી છે એમાં સાથે છે. જે પ્રેમ અને સમર્થન સૌનું છે એ માટે સૌનો આભાર. સાહેબ, અત્યાર સુધી ગુજરાતમાં પેપર ફૂટતું તો હવે કોંગ્રેસના ઉમેદવાર ફૂટે છે, શું જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી, 5-5 લાખ મતથી જીતનારનું કહેનારી ભાજપ, એમને ચૂંટણીની સ્પર્ધા પણ જોઈતી નથી. લોકોનો ડર એવો લાગે છે કે કોઈ અપક્ષય ના રહેવો જોઈએ, નોટાય ના રહેવો જોઈએ, કોઈ પાર્ટી ના રહેવી જોઈએ અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર રીતે લેશે. થેન્ક યુ. જીતુ વાઘાણીએ એક જાહેરમાં નિવેદન કર્યું છે કે ભારત વિરોધી લોકો બબુચક સરકાર બનાવવા માંગે છે, કોંગ્રેસનું નામ નથી લીધું, શું કહે છે? જેવો માણસને કમળો થયો હોય એ પીળું ભાળે આપણે ત્યાં કહેવાય છે. એટલે જે શબ્દનો પ્રયોગ જે કરે એણે અરીસામાં જોયું હશે સવારમાં, એ જેવા છે એવા બીજાને કહે છે, એમાં કંઈ નવું નથી. લોકશાહીમાં સંવાદ કરવો જોઈએ. ભૂતકાળમાં પાટીદાર સમાજની વાતનો અવાજ ઉઠ્યો, 14-14 પાટીદાર યુવાનો શહીદ થયા, બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢી કાઢીને મારવાનું પાપ ભાજપે કર્યું. એ પછી
જૂનાગઢમાં કોળી દીકરી ચાંદનીનું હત્યા થઈ, કોળી સમાજ આક્રોશિત હતો, કોઈ સંવાદ નહીં, સંઘર્ષ કર્યો. પાલિતાણાની એક શિક્ષણ સંસ્થામાં એક કોળી દીકરી પાણીની ટાંકીમાં ડૂબીને ગુજરી ગઈ એવું કહે છે, પણ એ પાણીની ટાંકી જ એટલી ઊંડી નહોતી. કોળી સમાજના આગેવાનોએ માંગ કરી, કોઈ સંવાદ નહીં, સંઘર્ષ. સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, દલિત ભાઈઓ, ખેડૂત ભાઈઓ જ્યારે અવાજ ઉઠાવે, આદિવાસી સમાજના ભાઈઓ, તો સંવાદ નહીં, સંઘર્ષ કર્યો છે. અને એટલા જ માટે હવે તમામ સમાજો એકત્રિત થયા છે કે એકલા એકલા અને પાઠ નહીં ભણાવાય, બધા ભેગા થઈને પાઠ ભણાવીશું. અને એટલે ગુજરાતના તમામ સમાજો એકત્રિત થયા છે અને એ ભારતીય જનતા પાર્ટીને, ભાન ભૂલેલી ભાજપને શાન ઠેકાણે લાવશે ગુજરાતના લોકો. ધન્યવાદ, થેન્ક યુ. કોંગ્રેસ પાસે પૈસા નથી એવી સ્થિતિ આવી છે, તમે અત્યારે લોકો પાસે મદદ માંગી રહ્યા છો. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.